પુરુષોત્તમાય નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની જય. બધા ભક્તોનેથી જય સ્વામિનારાયણ. સદગુરુ નિષ્કુળાન સ્વામી હરિબળ ગીતા ગ્રંથની અંદર છેલ્લે કડવું 34 એમાં કથા લખે છે, પરના ગુણ પામીને બીજા પાસેથી ગુણ ઉછીના લઈને દીનાધીન વર્તવું, ભગવાનના સૌ સંતો ભક્તોને શીશ નમાવીને રહેવું, અલ્પગુણના અભિમાનમાં કોઈ સાચા સંત કે સાચા ભક્ત એનો અપરાધ થઈ જાય તો દુઃખ બહુ મોટું આવે. અંતકાળે તો ગુણ કામ નથી લાગતા, અંતકાળે તો ભગવાનને ભગવાનના સંતો ભક્તો કામ લાગે છે. ભવસાગરને જ્યારે તરવાનો થાય છે ત્યારે આપણા સદગુણો કામમાં નથી આવતા, ભગવાનને ભગવાનના સંતો ભક્તોનો રાજીપો કામમાં આવે છે. ગુણ તો એટલા જ કામના છે કે જેનાથી ભગવાનના સંત અને ભગવાનના ભક્ત રાજી થાય, બાકી ગુણ છે એક પ્રકારનો ભાર જ છે. માથા ઉપર મૂકેલો ભાર એનું વજન લાગે એમ ગુણોનું પણ વજન લાગે. એટલે સ્વામી આગળ કડવું 35 એમાં લખે છે, આપના ગુણમાં અવિદ્યા રહીજી, આપના ગુણમાં અવિદ્યા રહીજી, અતિશય ઝીણી ઓળખાય નહીજી, અતિશય ઝીણી ઓળખાય નહીજી, સ્વભાવ સરીખી રહી છે થઈજી, સ્વભાવ થઈ સરીખી રહી છે જી, તેને મૂંઝવ્યા મોટા મોટા કઈજી. નિષ્કુળન સ્વામી કહે છે, હે મુમુક્ષુઓ, આપણા ગુણ જેટલા છે, આપણી અંદર જે કંઈ સારા સદગુણો દેખાય છે, ભગવાનના આપેલા છે, મોટા પુરુષોના આપેલા છે, સંતો ભક્તોના રાજીપા રૂપે મળેલા છે, એ તમામ સદગુણોની અંદર અવિદ્યા રહી છે. અવિદ્યા એટલે માયા, માયા રહેલી છે. ગુણ હોય અવગુણ હોય બંને વજન જ છે. અવગુણ એ લોઢાનું વજન છે, ગુણ એ સોનાનું વજન છે. માથા ઉપર 50 કિલો લોખંડ ઉપાડો, કટાઈ ગયેલું, તો વજન લાગે કે ન લાગે? લાગે. અને માથા ઉપર 50 કિલો સોનું ઉપાડો તો પણ વજન તો લાગે જ. પણ એટલું થાય, કટાઈ ગયેલા લોઢા કરતા સોનું ઉપાડવામાં માણસને મજા આવે, એની અંદર લાભ દેખાય છે, એની અંદર રૂપિયા દેખાય છે, એની અંદર સંપત્તિ ભવિષ્યની બહુ મોટી દેખાય છે. એટલે 50 કિલો સોનું ઉપાડતા વ્યક્તિને તકલીફ જેવું અનુભવાય, છતાં પણ તકલીફ લાગતી નથી. એવી જ રીતે સદગુણોનું વજન ઉપાડતા જીવને થોડી તકલીફ લાગતી નથી, પણ આખરે છે તો વજન. ગુણ હોય કે અવગુણ હોય એનું વજન ન આવવા દેવું, ખાસ કરીને સદગુણોનું વજન જીવાત્માને ઘણી વખત વધી જાય છે. વજન તો ભગવાન અને ભગવાનના મોટા પુરુષનું જ રાખવું. આપણે ગમે એટલા સદગુણી હોઈએ, આપણી અંદર ગમે એટલા આધ્યાત્મિક દૈવી ગુણો આવેલા હોય, છતાં પણ ભગવાન અને ભગવાનના સત્પુરુષથી પ્રધાન પોતાના સદગુણોને ન થવા દેવા. પોતાના નહીં, પારકાના સદગુણોને પણ ભગવાન અને મોટા પુરુષથી અધિક ન થવા દેવા. ભગવાન અને મોટા પુરુષ આપણા સદગુણો કરતાં અધિક જ રહેવા જોઈએ,
જ્યાં સુધી આપણા સદગુણોથી ભગવાન અને સત્પુરુષ અધિક રહેશે ત્યાં સુધી આપણા આત્યંતિક કલ્યાણ સહેજે થશે. જે દિવસે આપણા સદગુણો ભગવાન અને સત્પુરુષથી અધિક થઈ ગયા તેથી એ સદગુણોનું વજન આપણને આ ભવસાગરની અંદર તારવાની જગ્યાએ ડૂબાડી દેશે. સદગુણોનું વજન છે એ ભવસાગરની અંદર ડૂબાડે છે. માટે સદગુણોના વજનને કાઢવા માટે એક જ ઉપાય છે, ભગવાનને ભગવાનના સત્પુરુષનું વજન વધારીએ એટલે સદગુણોનું વજન જાય. ભગવાનને ભગવાનના સત્પુરુષોનું વજન ઘટે એટલે સદગુણનું વજન આવે. મુક્તાનંદ સ્વામી બીમાર હતા અને સ્વામીની સેવામાં કોઈ નહોતું, એક જ સંત હતા. એ સંત આખો દિવસ ધ્યાન કરતા અને લખ્યા કરતા. તો સ્વામીને ખીચડી જમ્યા, પેટમાં આફરો ચડ્યો, પેલા ઉંદરડાની લીંડી આવી ગઈ હશે. તો મુક્તાનંદ સ્વામીને નિત્યાનંદ સ્વામી ગોપાળન સ્વામી કીધું, મહારાજે કીધું, સ્વામી કોઈ સેવક નથી. સ્વામી કે એક સેવક છે પણ એ ધ્યાન કરે ને બધું એને લખવાનું હોય. મહારાજ પોતે જઈને સેવકને સમજાવે છે તો પણ એ કે મહારાજ મારે તો ધ્યાન કરવું છે. ધ્યાન કરવાનો સદગુણ સારો છે પણ મુક્તાનંદ સ્વામીથી અધિક નથી. ભજન કરવાનો સદગુણ સારો છે પણ મુક્તાનંદ સ્વામીથી અધિક નથી. તપ કરવાનો સદગુણ સારો છે પણ મુક્તાનંદ સ્વામીથી અધિક નથી. એમ આપણા જીવનની અંદર ભગવાન અને ભગવાનના સત્પુરુષથી અધિક કોઈ વસ્તુ, કોઈ પણ સદગુણ, ગમે એટલો મહાન સદગુણ હોય તો પણ ભગવાનને ભગવાનના સત્પુરુષથી અધિક નથી થઈ શકતો. કારણ કે સદગુણ આપણને ભવસાગર તારવામાં કામ નહીં લાગે, ભગવાનને ભગવાનના સત્પુરુષ લાગશે. સદગુણોના વજનોએ તો હજારોને ડૂબાડેલા નજરની હામે આપણને દેખાય છે. સદગુણોની સદગુણોથી હજારો ડૂબ્યા હોય એવા પૂર્વે પણ ઇતિહાસો છે. અવગુણોથી લાખો ડૂબ્યા પણ સદગુણોથી પણ હજારો ડૂબી ગયા છે. સદગુણ તો તારવાવાળો છે છતાં પણ ડૂબાડી કેમ દીધા? કારણ કે જ્યારે એનું વજન વધી જાય, વજન વધી જાય. નાવ છે તારવાવાળું જ છે, નાવ પાણીમાં તારીને સામે કિનારે લઈ જાય એવું જ છે, પરંતુ જ્યારે નાવમાં વજન વધી જાય, એ નાવની કેપેસિટી 15ની હોય અને નાવની અંદર 50 જણ જો બેસી જાય તો એ નાવ ગમે એટલું તારવાવાળું છે એનો સદગુણ છે તારવાનો છતાં પણ એ ડૂબાડી દેશે. કારણ કે કેપેસિટી કરતાં વધારે લોકો એમાં બેઠા. એવી જ રીતે સદગુણ છે ભવસાગરને તરવા માટે એટલા માટે ઉપયોગી બને છે સત્સંગના સદગુણો, કે એ સદગુણોને સત્સંગના ઉપયોગમાં લેવાથી ભગવાન ભગવાનના સત્પુરુષ એનો અત્યંત રાજીપો મળે, સંતો ભક્તોનો રાજીપો મળે, એટલા માટે એ સદગુણ તારવાવાળો છે. જો ભગવાનના સત્પુરુષ અને ભગવાનથી અધિક એ થાય તો આપણને અટંડ કરી દે, આપણને અહંકારી બનાવી દે, આપણને બેગરજુ બનાવી દે, આપણને આ સત્સંગની અંદર એકદમ અલાયદા કરી નાખે એ સદગુણ. અને જો એ આપણને ભગવાનને ભગવાનના સત્પુરુષથી અલગ કરતો હોય એવો કોઈ પણ સદગુણ હોય, એને ઠોકર મારી એને છે ને ઊંડી ખાઈમાં ડાબી દેવો જોઈએ. ગમે એવો સદગુણ હોય પણ ભગવાનને ભગવાનના સત્પુરુષથી આપણું અંતર નોખું કરતો હોય એવો કોઈ સદગુણ ક્યારેય પણ મેળવવા હોય તો એને ટકાવવા મહેનત ના કરતા, એ આપણને નહીં ટકવા દે, આપણને નહીં ટકવા દે. ભગવાનને ભગવાનના સત્પુરુષ એના અભિપ્રાયથી આપણો અભિપ્રાય જુદો પડે એવો કોઈ સદગુણ આપણી અંદર પ્રવેશવા મહેનત કરે ત્યારે સદગુણને ઊંડી ખાઈમાં દાટી દેવો, નહીં તો એ સદગુણ આપણી ચોટલી જાલીને ઊંડી ખાઈમાં દાટી દેશે. સદગુણ છે તો પણ નિષ્કુળાનંદ સ્વામી એટલે લખે છે, અતિશય ઝીણી ઓળખાય નહીં જી. આ અવિદ્યા એવી છે, અતિશય ઝીણી છે, નથી ઓળખાતી, નથી ઓળખાતી. ઘણી વખત દેખાય તો છોડાતી નથી અને ઘણી વખત પરની દેખાતી હોય તો પણ એને કહેવાતી નથી. કારણ કે ગુણની અંદર જે અવિદ્યા રહી હોય ને એ પોતે ઓળખવી પણ કઠણ છે
ઓળખ્યા પછી એને છોડવી પણ કઠણ છે અને બીજાને ઓળખાવી પણ કઠણ છે, કારણ કે ગુણમાં અવિદ્યા રહી છે. અવગુણમાં રહેલી અવિદ્યાને પોતે પણ સહજતાથી ઓળખી શકે છે, પોતે પણ સત્સંગની શરમ ધર્મના કારણે એ અવિદ્યાને છોડી શકે છે, બીજાને પણ અવગુણની અંદર રહેલી અવિદ્યા છે એ પ્રેમથી ઓળખાવી શકાય છે. એને સામેના વ્યક્તિ પાસે સ્વીકારવાની ઘણી મોટી ખેવના હોય છે, પરંતુ સદગુણો અને સદગુણોમાં રહેલી અવિદ્યા પોતાની ઓળખવી, ઓળખ્યા પછી એનો ત્યાગ કરવો, બીજાની અંદર રહેલા સદગુણોની અંદર રહેલી અવિદ્યા આપણને દેખાય તો એને ઓળખાવી બહુ કઠણ છે. તમે એને ઓળખાવો તો પણ એને સ્વીકારવી બહુ કઠણ પડે. આપણને કોઈ ઓળખાવે તો એને સ્વીકારવી બહુ કઠણ પડે. તરત જ આપણે એ સદગુણના પ્રભાવમાં આવીને સામેવાળાની વાતને નકારી નાખીશું. એ તો તમને એવું લાગે છે, તમને એવું લાગે છે, મને એવું નથી, આવું સીધું જ આપણે એને જવાબ આપીશું. હા, કદાચ સામેવાળાનો દ્રષ્ટિકોણ એવો થઈ ગયો હોય તો એને દેખાય, પરંતુ અંતરદૃષ્ટિ કરીને વિચારવું પડે કે આ મારાની અંદર આવી જીની અવિદ્યા રહી છે કે નહીં. એટલે ગુણોની અંદર રહેલી અવિદ્યા બહુ ભારે છે, બહુ ભારે છે. સ્વામી કે સ્વભાવ સરીખી રહી છે થઈ જ, આપણો નેચર બની ગયો હોય અવિદ્યા, આપણો સ્વભાવ બની ગયો હોય, એને તો કેટલા મોટા મોટાને મૂંઝવી નાખ્યા એવી અવિદ્યા છે, બહુ અઘરી છે. કોઈ સવારમાં ઉઠે વહેલા, 3 વાગે ઉઠી જાય અને 3 વાગે ઉઠીને બીજા 4 જણ સૂતા છે અને એને નિયમ છે કે મારે રોજ 10 પ્રભાતિયા ગાવા. હવે એ 3 વાગે ઉઠી અને પ્રભાતિયા લલકારે, પાછા માઇક મૂકીને લલકારે, એમને એમ નહીં, મનમાં નહીં, મોટેથી નહીં, માઇક લઈને 3 વાગ્યાથી પ્રભાતિયા લલકારે. બાજુમાં 4 જણ હૂતા છે. પ્રભાતિયા ગાવા એ અવગુણ છે કે સદગુણ છે? સદગુણ છે. સવારમાં 3 વાગે બ્રાહ્મ મુહૂર્તમાં જાગીને પ્રભાતિયું ગાવું એ બહુ મોટો સદગુણ છે. પરંતુ પ્રભાતિયા ગાવાવાળાને જો એમ થાય કે હું વહેલો ઉઠીને ગાઉં છું ને આ 4 હૂતા છે, તો એ સદગુણમાં શું આવી ગયું? અવિદ્યા. ચાલો વાંધો નહીં, એ સંકલ્પ ભલે ના થયો, પણ ઓલા 4 એમ કે ભાઈ તમારે પ્રભાતિયા ગાવા હોય તો એવી રીતે ગાઓ ને કે અમને 4ની ઊંઘ ના બગડે, આ એક જ રૂમ છે અને તમારે એક જ રૂમમાં રહેવાનું, તો તમે એવું ગાઓ અગાસી ઉપર ગાવા જતા રહો, પણ અમારે હોવાનું હોય, અમે મોડા આવ્યા હોઈએ, જોબો કરીને થાક્યા હોઈએ, તો અમારે હોઈ જવાનું હોય ને, અમારે 6 વાગે ઉઠવાનું, તમારે 3 વાગે ઉઠવાનું, તો તમે પ્રભાતિયું ના ગાવ તો? હોતું હશે પ્રભાતિયું ગાયા વિના મારે હાલે જ નહીં, મારે જ નિયમ છે 10 પ્રભાતિયાનો. તો એ નિયમ ભવસાગર તારવાવાળો ના થાય. ભલે પ્રભાતિયું છે, ઓલા 4નો કુરાજી પોલી તો એનું શું, પ્રભાતિયું ગાયું એ સાચું, ઓલા 4ના હૃદયમાં ભગવાન બેઠા છે એનો કુરાજી પોલી તો એનું શું. કોઈ બીમાર છે, કોઈ બીમાર છે, એનાથી નથી ચલાતું, એને એને ડિસ્ટર્બ થાય છે ને, એ ટાઈમે આપણે ભક્તિ એટલી બધી કરી દઈએ કે મારે તો આટલું કરવું જ પડે, ઓલા બીમાર બાજુ ધ્યાનય ના આપીએ, એને ઊંઘી જવું છે, કાંઈ તકલીફ છે એની બાજુ ધ્યાન ના આપીએ, અને આપણે આપણી ભક્તિના વેગમાં ચાલ્યા જ કરીએ, ચાલ્યા જ કરીએ. તો ગુણ છે, પણ ઓલાનું તમે ધ્યાન ના આપ્યું, એનું હૃદય દુભાય, એનો કુરાજીપો મળે, તો ઓલો સદગુણ છે એ પણ અવગુણ બની જાય. માટે નિષ્કુળાનંદ સ્વામી કે વાત બહુ ઝીણી છે, કોઈને સીધે સીધી પકડાય એવી પણ નથી અને ઓળખાય એવી પણ નથી, કારણ કે સદગુણની પાછળ રહેલી માયા, એના સ્વરૂપને તો કોઈક વિરલો જ ઓળખી શકે છે, કોઈ વિરલો જ પકડી શકે છે. એમની અંદર સુરવીર થવું પડે તો જ પકડાય, નહીં તો ના પકડાય. બહુ વિચાર કરે, બહુ વિચાર કરે ને, ત્યાર પછી એ વસ્તુનો ખ્યાલ આવે, નહીં તો એનો ખ્યાલ પણ નથી આવે. એવો મોટા મોટા કઈ, મોટા મોટા કઈ મૂંઝવ્યા, મનાવી ગુણનો માન, અંતર માઈ બેઠી અજાતે જોરે કરે છે ધ્યાન. મોટા મોટાને મૂંઝવી નાખ્યા છે સ્વામી કે, મનાવી ગુણનું માન,
સદગુણો છે એનું માન મનાવીને મોટા મોટાને મૂંઝવી નાખ્યા છે. સદગુણ આવ્યા એ તો સારા હતા, ભગવાનને ભગવાનના સંતો ભક્તોના રાજીપાને લેવા માટે જ સદગુણો આવ્યા હતા, પણ એ સદગુણો એની ભેગા એક મોટો આતંકવાદી લઈ આવ્યા. એ સદગુણો ભેગે ભેગા એક બહુ મોટો આપણા આત્માને નુકસાન કરે એવો આતંકવાદી લઈ આવ્યા, જેનું નામ છે માન. સદગુણી વ્યક્તિને, સદગુણી વ્યક્તિને નિર્માનીપણે રહેવું અને નિર્માનીપણે વર્તવું, સદગુણી વ્યક્તિને નિર્મળ વિચારોથી વર્તવું ઘણી વખત બહુ કઠણ હોય. કારણ કે સદગુણોનો વિચાર કરતાં કરતાં પાછું સામેના મહિમાવાળા સમાજ તરફથી સદગુણોનો પ્રતિભાવ મળતા સદગુણી વ્યક્તિ પ્રથમ માની નથી હોતો, એને પ્રથમ માન પણ સદગુણોનું નથી હોતું. પરંતુ એક સમાજની પ્રણાલિકા છે, કોઈને વિશે કંઈક સારું જોવે તો સમાજ એને બિરદાવે, ભગવાનના સંતો ભક્તો એને બિરદાવે. એ બિરદાવે છે બિલકુલ ખોટું નથી, એનો કોઈ ગુનો નથી એ બિરદાવે છે. કારણ કે આ સત્સંગ તો મહિમાવાળો છે. બીજાના સદગુણોને બિરદાવવા, બીજાના સદગુણોને જોવા, બીજાના સદગુણો છે એનો વિચાર કરવો, એને વારે વારે વર્ણન કરવા, એ કાંઈ ખોટું નથી, એ કાંઈ કલ્યાણનો રસ્તો બગાડવાવાળું નથી. બીજા માટે તો એ સારું જ છે, એના તો કલ્યાણના બીજ વવાય છે, એટલે એ તો આપણા સદગુણો ગાય. પરંતુ આપણને આપણા સદગુણોનો ખ્યાલ હોવો જોઈએ કે આ સદગુણો પારકા ઘરેના છે. કોઈ આપણને જ્યારે સદગુણી કે કોઈ આપણને એમ કે તમારામાં આ ગુણ બહુ મોટો છે, ત્યારે એને જે કીધું એ બરાબર છે એની દ્રષ્ટિથી, પણ આપણે એવો દૃષ્ટિકોણ કેળવવાનો કે આ ભક્ત કે આ સંત મને કહે છે, પણ મારી પાસે આ ઘરેનું જે સદગુણરૂપી છે તો પારકું છે, મારું નથી. એમને એવું લાગે છે કે આ સદગુણ મારો છે, પણ આ સદગુણ મારો નથી, આ સદગુણ તો મહારાજનો મોટા સાધુનો આપેલો છે, એ સંતો ભક્તોના રાજીપાનો આપેલો છે. મારો જે સદગુણ જ નથી એના થયેલા વખાણ મારે મારા કેમ સમજાય? જે સદગુણ મારો નથી એના કરેલા વખાણે મારે મારા કેમ સમજાય? જેના સદગુણ છે, જેની પાસેથી મને ઉછીના મળ્યા છે, એના જ વખાણ થાય છે. આવો દ્રષ્ટિકોણ, જેનો ઝીણો દ્રષ્ટિકોણ, કોઈ આપણને જ્યારે કંઈક સારું બિરદાવે ત્યારે રે, એમાં આ ઝીણી અવિદ્યા ના આવે. નહીં તો ઝીણી અવિદ્યા આવી જાય, કદાચ વાણીથી એમ કહી દઈએ કે ના ના તો મહારાજને મોટાનું આપેલું છે, પણ અંતરમાં પણ જો સામેવાળાના બિરદાવેલા શબ્દોનો કોઈ પણ રીતે સ્વાદ આવે, કોઈ પણ રીતે સેજમથો પણ સ્વાદ આવી જાય, હજુ કહું છું સામેવાળો બિરદાવે છે એનો ગુનો નથી, એ તો આ સત્સંગની રીત જ છે. પરંતુ આપણને એમાં ટેસ્ટ આવી જાય કોઈક જગ્યાએ, તો આપણા સદગુણો અવિદ્યારૂપ બની જતા હોય છે. માટે સદગુણોથી ભાગી જવાની જરૂર નથી. આપણે તો શું રાખવું, અવગુણે કાઢવાના ને સદગુણે કાઢવાના? ના, સદગુણને તો રાખવાના છે, અવગુણને કાઢવાના છે. અરે બે નુકસાન કરે અવગુણ? તો અત્યાર સુધી એવી ખબર હતી કે અવગુણ નુકસાન કરે, હવે તો નિષ્કુળાનંદ સ્વામી મંડ્યા તે કે સદગુણે નુકસાન કરે, તો હવે રાખવું શું? તો રાખવો દીન ભાવ. હજુ તો તમે દીન ભાવને હમણાં સ્વામી જોજો, અથોડો લઈને સદગુણ, દીન ભાવે એક સદગુણ છે ને, એટલે સ્વામી એને હમણાં અથોડો મારશે, કોઈને છોડે નહીં. નિષ્કુળાનંદ સ્વામીએ તો અથોડાને રંધા જબરજસ્ત લગાવ્યા છે. આપણા આત્માને એવો સ્મૂથ કરી દે ને, જોરદાર ટીપી ટીપીને, જ્યાં જરૂર પડે ત્યાં અથોડો માર દે, જરૂર પડે રંધો માર દે, જરૂર પડે પોલીશ માર દે, એવું છે. બધું કામ કરીને આવ્યા હતા ને, ત્યાં લાકડા ઉપર જે કામ કર્યું ને અહીં આત્મા ઉપર કર્યું. હા, જે લાકડા ઉપર કામ કર્યા ને એ જ કામ સ્વામીએ ને પ્રેક્ટિસ કરી લાકડા ઉપર. અને પેલા ડૉક્ટર થાય ને તે દેડકા ઉપર ઓપરેશન કરીને ડૉક્ટર થાય, પછી કંઈ મોટા થઈને દેડકાના હોસ્પિટલમાં ભેગા કરે કે ભાઈ દેડકા ઉપર ઓપરેશન કર્યું હતું, તો હવે આપણે અહીં દેડકા ભેગા કરો બધા. દેડકા ઉપર ઓપરેશન કરી અને પછી કોની પર ઓપરેશન કરે? મનુષ્ય ઉપર કરે. એમ સ્વામીએ છે ને લાકડા ઉપર ઓપરેશન કરી અને પછી માનસને આત્મા ઉપર ઓપરેશન ચાલુ કરી દીધું અહીંયા આવીને.
ને આ લાકડા પર કર્યું, અહીં માણસને આત્મા પર કર્યું, પણ જબરજસ્ત ઓપરેશન કર્યું. કોઈ આવું ઓળખાવી ના શકે, આવા સત્પુરુષો વિના આવી વાત કોઈ કરી ન શકે, અને સત્પુરુષો વિના આ વાત કોઈ સમજાવી ના શકે. આવા સત્પુરુષ પ્રગટ ના થયા હોય તો સદગુણોમાં અવિદ્યા રહી છે તો કોઈને કોઈ દિવસ પકડાય જ નહીં, આખી જિંદગી જતી રહે, આખી જિંદગી જતી રહે. તો એ અવગુણમાં અવિદ્યા તો હવને પકડાય, સદગુણમાં અવિદ્યા કેમ પકડવી? નિષ્કુળાનંદ સ્વામી જેવા મોટા પુરુષની કૃપાથી પકડાય. હવે જો સ્વામી કે કવિ માં થઈ કવિ રૂપે, ગાયક માં ગાયક થઈ, પંડિત માં થઈ પંડિત રૂપે, તેને કેણે કળી નહીં. કળાય જ કેમ? કવિ કારણ કે સ્વભાવરૂપ થઈ ગઈ છે, આપણા નેચર રૂપ થઈ ગઈ છે. કવિ હોય તેમાં કવિ રૂપે થઈ ગઈ હોય અવિદ્યા. બેનો વિભાગ તો એક સત્પુરુષ કરાવી શકે, બીજો કોઈ ન કરાવી શકે. અને સત્પુરુષ કરાવે ત્યારે એમાં હેત જો જબરું હોય ને તો જ હા પડે, નહીં તો નથી હા પડતી. સત્પુરુષ કરતાં જીવાત્માને પોતાના સદગુણોનું વજન વધારે હોય છે. કલ્યાણકારી સદગુણો આવ્યા પછી પણ કલ્યાણકારી ભગવાન અને સત્પુરુષથી દૂર સદગુણ લઈ જાય છે એવું પણ ઘણા બધા મુમુક્ષુઓના જીવનમાં બને છે. સદગુણો છે એનું મસ્તક પણ ભગવાનને સત્પુરુષના ચરણમાં નમાવી દેવું, કારણ કે એના થકી મળેલું ઘરેણું છે. કોઈ દિવસ કોઈ વ્યક્તિ આપણને ઇમરજન્સીમાં ગમે ત્યારે જરૂર પડે 50 રૂપિયાને 100 રૂપિયાને 500 રૂપિયા દઈ દેતો હોય વાપરવા માટે, પછી આપણને 50, 100, 500ની નોટની કિંમત જો ઓલા વ્યક્તિ કરતાં વધી જાય, વ્યક્તિ કરતાં 50, 100, 500ની કિંમત વધી જાય, તો હા એક વખત આપણને 500 આપ્યા છે એટલે આપણું 500માં અઠવાડિયું નીકળતું હોય તો નીકળી જાય, પણ પછી બીજા વીકે કોણ 500 દેવા આવે? એ 500 પૂરા થઈ જશે ત્યારે દેશે કોણ? એમ સદગુણો છે ને એ સદગુણો બધા સ્થાયી નથી હોતા. આપણે જ્યારે મુમુક્ષુ દશામાં હોઈએ ત્યારે આપણી અંદર દેખાતા સદગુણો સ્થાયી નથી, અસ્થાયી છે. સ્થાયી નથી થયા એ વિચરણ કરવાવાળા છે. વિચરણ કરવા આવ્યા હોય થોડું વિચરણ કરે આપણી અંદર, અને પછી વિચરણ કરવા પાછા જતા રહે. વનવાસ હતા એવા એવા થઈ જઈએ પાછા. કેમ ભાઈ? બસ અમે તો થોડા દી તમારે ત્યાં રહેવા આવ્યા હતા. ટેમ્પરરી વિઝા હતા, વિઝિટર વિઝા, પરમેનન્ટ પીઆર લઈને નહોતા આવ્યા. હજુ તો તમે આ સત્સંગમાં આવ્યા ને એટલે અમને ભગવાનને સત્પુરુષોએ તમારી અંદર મોકલ્યા હતા. હવે તમે ભગવાનને સત્પુરુષોને ગૌણ કર્યા ને એટલે અમારે તો આ છોડવું જ પડે. અમારા એવા વિઝા છે, વિઝિટર વિઝા. પહેલાં વિઝિટર વિઝા મળે, ગ્રીન કાર્ડ પહેલું ના મળી જાય, પહેલાં વિઝિટર વિઝા, વર્ક વિઝા મળે, H1 વિઝા મળે, પછી એની ઉપરથી ગ્રીન કાર્ડ થાય. 12 વર્ષે થાય, 14 વર્ષે થાય, 15 વર્ષે થાય, એવું ભગવાનની કૃપા હોય તો તમારું વરહમાંય થઈ જાય, 2 વર્ષમાંય થઈ જાય. બાકી પછી PR નાય થઈએ, વિઝિટર વિઝા મળે. એવી જ રીતે સદગુણો છે એ પ્રથમ આવે છે ત્યારે વિઝિટર વિઝાની જેમ આવે છે, પ્રથમ આવે છે ત્યારે વર્કર વિઝાની જેમ આવે છે. પછી જો આપણે એને હરખા સ્થાયી કરવા મહેનત કરીએ તો PR થાય. ભગવાનને ભગવાનના સત્પુરુષથી અધિક એમ ના થવા દે તો PR થાય, પણ જો થવા દઈએ તો એ જાય પણ ખરા થોડા દિવસની અંદર. માટે કવિમાં કવિ રૂપે થઈ, ગાયકમાં ગાયક થાય. ગાયક એ સરસ મજાનો કોઈ કવિ હોય, સારું લખતો હોય, બરાબર, ભગવાન સંબંધી કાંઈ લખતો હોય, સત્સંગ સંબંધી લખતો હોય, કોઈનો ઉપદેશ સંબંધી લખતો હોય, બધું લખાતું હોય, કવિ થઈ ગયો હોય તો બધું લખાય. કવિ તો ઠેક રવિ સુધી પહોંચે, રવિ ના પહોંચે ત્યાંય કવિ પહોંચે, એવું કીધું. કવિ એટલે શું? રવિને ટક્કર મારે એનું નામ કવિ. બધું જ લખે પણ સ્વભાવની અંદર રહીને બધું થઈ ગયું, અને ભગવાનને ભગવાનના સત્પુરુષો ગૌણ થઈ ગયા, ભગવાનના સંતો ભક્તો ગૌણ થઈ ગયા, અને કાવ્ય પ્રધાન થઈ ગયું, પતી ગયું, પૂરું થઈ ગયું. ગાયન વિદ્યા પ્રધાન થઈ જાય ભગવાનને ભગવાનના સત્પુરુષ થકી. એ તો બધા સદગુણો તો એટલા જ કામના છે કે આપણને ભગવાનને મોટાનો રાજીપો અપાવે, બાકી તો ગાર્બેજ જ છે. એકેય રખાય એવા નથી સદગુણોને, એકેયને રખાય એવા નથી. આપણે તો નિર્ગુણ ભાવને પામવું છે, સદગુણે નહીં ને અવગુણે નહીં, નિર્ગુણ ભાવ, બ્રહ્મ ભાવ, અક્ષર ભાવ,
અક્ષર ભાવ, બ્રહ્મ ભાવ, નિર્ગુણ ભાવ, એની અંદર કોઈ જગ્યાએ સદગુણ પણ નથી, અવગુણ પણ નથી, એ દશા સુધી પહોંચવાનું છે. સદગુણો તો અવગુણોનો ત્યાગ કરવા માટે જરૂર છે, પછી એ સદગુણોથી મહારાજ અને મોટાનો રાજીપો મેળવીને સદગુણમાંથી પણ હજુ એક પગથિયું ચડવાનું છે, બ્રહ્મ ભાવ, નિર્ગુણ ભાવ, અક્ષર ભાવ, અનાદિ મુક્ત ભાવ, પુરુષોત્તમ નારાયણનો દાસત્વ ભાવ, એ ભાવને કેળવવાનો છે. એ ભૂમિકા ચિદાકાશની વચ્ચે સતત રહેવાય અને એના અનુસંધાને જીવાય એ પ્રકારના વિચારોને કેળવવાના છે. ત્યાં સદગુણો કાંઈ નથી, મુક્ત ભાવ છે. સદગુણોના બંધનથી પણ જે મુકાય એનું નામ મુક્ત છે. અવગુણથી તો મુકાય, પણ સદગુણોના બંધનથી પણ જે મુકાઈ જાય એનું નામ જ મુક્ત છે. મુક્તાનંદ સ્વામી, એની અંદર સદગુણો ખોળો તો કેટલા નીકળે? આપણી કલમ થાકી જાય, આપણી કલમ થાકી જાય એટલા સદગુણો મુક્તાનંદ સ્વામીમાંથી નીકળે. અરે આજ ગુરુજી જેવા સત્પુરુષોને લઈ લો તો એમાંથી સદગુણો અઢળક નીકળે, આપણી કલમ થાકી જાય. હવાર જોવો તો કાંઈ જુદો દેખાય, બપોર જોવો તો જુદો સદગુણ દેખાય, એટલા સદગુણોના દર્શન થાય. પરંતુ સદગુણોનું વજન એવા મોટા પુરુષો પાસે પણ નથી દેખાતું, ભગવાનનું વજન વધારે હોય છે. તો આપણે તો હા હજુ તો એડમિશન, આપણી પાસે વિઝિટર વિઝાવાળા સદગુણો હોય બધાય, અને આપણે માની લઈએ કે આ બધા મારા પીઆર થઈ ગયા છે, તો એ રહે નહીં, એ તો એના વિઝા પૂરા કરીને જતા રહે. માટે પંડિત માથઈ પંડિત રૂપે, પંડિત હોય કોઈ તો એમાં પંડિત રૂપે આવીને અવિદ્યા રહે, કેવી રીતે કળાય? કોઈને કળાતી નથી. દિન માથઈ દિન રૂપે, હવે સત્સંગમાં આગળ સ્વામીએ કીધું ગરજું થાવું, તો આપણે ગરજું થયા એટલે દિન થયા. આજે મંતવ્ય કીધું ને કે દિન થાવું તમે, તો હવે સ્વામી શું કહે છે? અવિદ્યા કેવી છે? દિન માથઈ દિન રૂપે, થઈ દાતાર માહી દાતાર, જોગી જતી તપસી સંન્યાસી, વર્ણાશ્રમ રૂપે અપાર. સ્વામીએ તો પણ લીધો છે આજે થોડો. દિન પણ રાખો તો દિનમાં દિન રૂપે આવે માયા. હવે આપણને થાય તો રાખવું શું સારું, આ તો પ્રોબ્લેમ કરી દીધો. દિન થઈએ તોય પ્રોબ્લેમ, પંડિત થઈએ તોય પ્રોબ્લેમ, ગાયક થઈએ તોય પ્રોબ્લેમ, કવિ થઈએ તોય પ્રોબ્લેમ, બધામાં ભગવાનના અહીં તો કે જોગી જતીન તપસ્વી થાવ તોય પ્રોબ્લેમ, ને સંન્યાસી થાવ તોય પ્રોબ્લેમ, વર્ણાશ્રમ રૂપે રહો તોય, એના ધર્મ પાળો તોય પ્રોબ્લેમ, દાતા થાવ તોય પ્રોબ્લેમ. તો હવે પ્રોબ્લેમ જ હોય તો બધું પૂરું કરી દઈએ, આવે શ્રીપતિમ કરી દઈએ સત્સંગનું. ના ભાઈ ના, કરોડો કરોડો યુગાંતરો પછી મનુષ્ય જન્મ મળે ને સત્પુરુષનો યોગ મળે એને એમ ના છોડાય. મોટા સાધુ આપણને શું સમજાવે છે? દિનમાં થઈ દિન રૂપે, દિન થઈ ગયા આપણે, વાંધો નથી, બહુ દિન થયા, હા હા હા, પણ અંતરની અંદર એમ છે કે મારા જેવો દિન કોઈ નથી, મારા જેવો ગરજુ કોઈ નથી. આ તો હું ગરજ રાખી શકું, બીજો ના રાખે. આ તો હું હાથ જોડી શકું, બીજો ના જોડી શકે. આ તો હું દિન થઈ શકું, બીજો ન થઈ શકે. આ જે છે એ અવિદ્યા જેની. ઓલું દિનપણું તો બહુ સારું, બધા રાજી થાય, પણ ઓલી જે અવિદ્યા આવી ગઈ ને એ કોઈક દિવસે આપણા દિનપણાનો ગુણ લઈ જશે. કારણ કે આપણે બહારથી દિન થયા, ગરજુ થયા, પણ અંદર આપણે એ દિનપણારૂપી સદગુણને ટકાવવા માટેનો કોઈ પ્રોસેસ કર્યો નથી. જેવી રીતે કોઈ વિઝિટર વિઝા પર અહીં આવ્યા અને એને તમારે વર્ક વિઝા આપવા છે, એને રાખવા છે, એને તમારે પીઆર કરવા છે, તો એની પ્રોસેસની ફાઇલ તો મૂકવી પડે ને. ફાઇલ જ નથી મૂકી તો એક દિવસ તો એને જવાનું જ છે. એમ દિનપણાનો ગુણ છે એ સારો છે, પરંતુ એ પરમેનન્ટ નથી હોતો. કોઈ પણ સદગુણ પરમેનન્ટ નથી હોતો. પરમેનન્ટ થવા માટે એ સદગુણને ઘણા વર્ષો જાય છે, ઘણી મોટી સમજણને માગે છે. સદગુણ સમજણને માગે છે. આજે કોઈ કંપનીને કોઈને બોલાવવો હોય ને તો બધું માગે,
ઇમિગ્રેશનવાળા કે એની પાસે કેપેસિટી કેટલી છે? એક મંદિરને 5 જણને સ્પોન્સર કરવો હોય તો માગે કે તમારી પાસે કેપેસિટી, આવક જાવક, રહેવાની વ્યવસ્થાઓ કેવી છે, તમે કેવી રીતે રાખશો? એમ સદગુણોને રહેવાની વ્યવસ્થાઓ કરવી પડે. એ વ્યવસ્થાઓ શું છે? વારે વારે ઓળખવા પડે કે આ સદગુણથી થતી રિએક્શન છે, એને એ રિએક્શનને ઓળખવું પડે. સદગુણોના કારણે આવતું રિએક્શન, ઘણીક દવા આપણી એવી છે કે અમુક પાર્ટની માટે આપણે દવા લીધી હોય, એ દવા બીજા પાર્ટને ડેમેજ કરતી હોય. આપણે લીધી છે માઇન્ડ માટે, હવે મગજ માટે દવા લીધી પણ અસર કિડની પર થાય છે. તો કિડની પર જો એ કિડનીને અસર કરે છે તો કિડની ઉપર થતી અસર એ તો નુકસાનકારક છે. માની લો પેટ દુખે છે રોજ આપણને, એટલે પેટની દવા લઈએ છીએ, પચતું નથી એટલે રોજ દવા લઈએ છીએ, પણ એ દવા કિડની પર અસર કરે તો ઓછું ખાવું સારું કે દવા લેવી સારી? ઓછું જમવું સારું. કિડની ફેલ કરે એ નહીં સારું, એના કરતાં ઓછું જમવું સારું. જો ઓછું જમશો તો કિડની સારી રહેશે તો જીવશો, પેટ દુખશે તો બહુ વાંધો નહીં, એ તો થોડું ઘણું દુખ્યા કરે, કામમાં પરોવત ભૂલી જાય. એવી જ રીતે સદગુણો છે દિનમાં દિન રૂપે થઈને આવે છે. માટે ભલા થઈને સ્વામી કે બધા પોતપોતે વિચારજો, આ તો સારા સદગુણી હોય ને, અને સારા સદગુણી આપણે કહેવાતા હોઈએ ને, અને સત્સંગની અંદર આપણે બહુ સારા કહેવાઈએ છીએ ને કે આ બહુ ધર્મ નિયમવાળા છે, આ બહુ આવા છે, બહુ ભક્તિવાળા છે, બહુ તપસ્વી છે, બહુ સમજણવાળા છે, બહુ સમર્પણવાળા છે, બહુ દાન કરે છે, પોતાનું કરીને કશું રાખ્યું જ નથી, બધું ભગવાનને ભગવાનના સંતો ભક્તોના અર્થે કરી રાખ્યું છે, આવું બધું જેને બિરુદ મળે છે ને, અને આવું બધું જેને કર્યું છે ને કરે છે ને, એ બધાને આ બધું ઓળખવાનું છે. આ અવગુણવાળા માટેની વાતો નથી, આ તો જે સંપૂર્ણ સદગુણી બધા કહેવાય ને, એકદમ હીરા માનેક જેવા એવાને આ બધું જોવાનું છે. લો આપણને ત્યાં બધું કે આપણે થઈ રહ્યું બધું આવે. સ્વામી કે ના ના, થઈ ક્યાંથી રહ્યું? હાલો તપાસો આગળ, હાલો થઈ ક્યાંથી જાય? આ સત્સંગમાં તો જ્યાં સુધી રાખ ના આવતા ત્યાં સુધી કશું થયું જ નથી, ત્યાં સુધી મહેનત કરવાની છે. લો ત્યારે આપણને ત્યાં બધું કે આપણે તો કહી દીધું કે આપણે નિષ્ઠાવાળા, સમર્પણવાળા, ભક્તિભાવવાળા, હવે પૂરું થઈ ગયું. સ્વામી કે પુરુષ થઈ ગયું છે, ચિંતા ના કરો, પૂરું જ થઈ ગયું છે. પણ આ પૂરું કરવાની અંદર કંઈક અધૂરું અંદર રાખે એવું કંઈ આવી ના જાય એનું ધ્યાન રાખવા માટે સ્વામી કહે છે. સદગુણો છે, નિષ્ઠા, સમર્પણ, આ બધાએ આપણું પૂરું જ કરી દીધેલું છે. પરંતુ આપણું પૂરું ના કરી દે અને આપણને મહારાજ સુધી પહોંચવા દે, એના માટે સ્વામી આપણને ચેતવે છે. માટે અંતરમાં વિચાર્યા કરવું. આ બધું વિચારવાનને ખબર પડે, મહારાજ કે ગબરગણને કાંઈ ખબર ના પડે. એમ આપણો કોઈ સદગુણ એવો તો નથી ને કે આપણને સંતો ભક્તો કરતાં એ સદગુણ પ્રધાન બની જાય, ભગવાનને ભગવાનના સત્પુરુષ કરતાં પ્રધાન બની જાય. બસ આટલું જ ધ્યાન રાખવાનું છે. દિનમાં થઈ દિન રૂપે થઈ દાતાર માહી દાતાર, મારા જેવો કોઈ દાતા નહીં. સુંદરજી દિવાનને, ભુજના સુંદરજી દિવાનને રાજકુંવરનું ખાંડું લઈને પરણાવવા જતા હતા ને રસ્તામાં અચાનક શ્રીજી મહારાજ કે કોણ તમારો દાસ? તો દાસના શું લક્ષણ? સ્વામી કે એમ કરવું તો હાલો આ બધા મૂછના થોભ્યા વોભ્યા કાઢી ભગવા કપડાં પહેરીને સાધુ થઈ જાઓ. સુંદરજી સુથારને સાધુ થતા વાર ન લાગી, અચાનક કીધું છે તોય. સાધુમાંથી ફરીથી પાછા ગ્રહસ્થના કપડાં થોડીક જ વારમાં કીધું તો ફરી ચોઈના પહેરતા વાર ન લાગી. પણ સુંદરજી સુથારને એક જ સંકલ્પ થઈ ગયો, આવી પરીક્ષા મારી લીધી તો હું પાસ થયો, બાકી બીજો તો કોઈ પાસ થાય. આ અવિદ્યા ઝીણી અવિદ્યા કહેવાય, એને ઓળખવી મુશ્કેલ છે. ઓલું થયું એ તો નિષ્ઠા વિના ન થાય, ઓલું તો નિષ્ઠા, સમર્પણ, પોતાનું સર્વસ્વ જ્યારે ભગવાનને ભગવાનના સંતને અર્થે કરી રાખ્યું હોય ને ત્યારે જ આવું અચાનક કોઈને કહેતો થાય. હાલો આજે આપણે ગમે એટલા નિષ્ઠા અને સમર્પણવાળા હોઈએ પણ અચાનક આપણે ભગવાન કે ભગવાનના સંતના દર્શને આવ્યા હોઈએ અને આપણને કે હાલો ઉતારો કપડાંના, પહેરી લો આ ધોળા લુગડા, પાર્ષદ કરવા છે તમને, તો આજે આપણે ગમે એટલા નિષ્ઠા અને સમર્પણવાળા કહેવાતા હોઈએ તો મહારાજે વચનામૃતમાં કીધું
ગ્રહસ્થને જે વખતે ભગવાનને ભગવાનના સંત આજ્ઞા કરે કે તું પરમહંસ થા, તો તત્કાળ પરમહંસ થાય. તત્કાળ પરમહંસ થાય, મધ્યનું 61મું તત્કાળ, એને પાક્કો હરિભગત કહેવાય. આવું મહારાજે લક્ષણ કીધું વચનાવદમાં, નિયમ નિશ્ચયને પક્ષના દ્રષ્ટાંત દ્વારા. તો પછી આજે આપણી કોઈની આવી પરીક્ષા લેવામાં આવે, તત્કાળ પરમહંસ થા. આપણા પોતપોતાના અંતરમાં હવ વિચાર લો કે આપણે તત્કાળ થઈએ કે કદાચ થઈ શકીએ એવા હોઈએ તો એ શું કહીએ કે હું થોડા ફોનને થોડું ગોઠવીને પછી 15 દિવસમાં આવું તો ચાલે એવું છે, કે અથવા હું અહીંથી ફોન કરી લઉં, 5ને બધું ગોઠવી દઉં પછી થઈ જાઉં, પણ તત્કાળ કાંઈ કરવું જ નથી એવા આજ કેટલા. અને માની લો કે આપણે એવા હોઈએ સુંદરજી સુથાર, તો સુંદરજી સુથારને જેમ થયું એ કર્યા પછી પણ સંકલ્પ ના થાય કે મારાથી થાય, આ બીજો ન કરી શકે, એ સ્થિતિએ પહોંચવું એ તો બહુ મોટું કામ છે. માટે સુંદરજી શેઠને એવું, સુંદરજી દીવાનને એટલું જ વિચારવાનું હતું કે મહારાજ ધારે ને એની જોડે કરાવે. મારા જેવા તો હજારો હોય, મુક્તાનંદ સ્વામી પાસે આવી સમજણ હતી, એટલે એની ઉપર શ્રીજી મહારાજનો રાજીપો હતો. એટલે વારે વારે મારા મુક્તાનંદ, મારા મુક્તાનંદ કહેતા. મુક્તાનંદ સ્વામીને વૌઠાના મેળાની અંદર જ્યારે સ્વામીનું પૂજન થયું, અતિશય સન્માન મળ્યું અને અતિશય સ્તુતિ બધાએ કરી, અતિશય બધાએ કીધું કે સ્વામી તમારામાં તો મહારાજના દર્શન થાય છે. અને તેથી મુક્તાનંદ સ્વામી કહે, શ્રીજી મહારાજ તો બહુ સમર્થ છે, સત્સંગમાં એક બાળક જોડે પણ જે કામ કરાવવું એ કરાવે, હું તો અસમર્થ છું. એ સમર્થ છે એને મારામાં રહીને કરાવવું કે કોઈ બાળકમાં રહીને કરાવવું એ તો મારા મહારાજની ઈચ્છા છે, મને કાંઈ ખબર નથી તમને કેવા દર્શન થયા, પણ મને એટલી ખબર છે કે મારા મહારાજને જે કરાવવું છે થાય છે. આ સદગુણોને પચાવવા માટેની હોજરી છે. એટલે દિનમાં દિનપણે આવે છે, જોગી જતીન તપસી સંન્યાસીમાં એ રૂપે આવે કે અમે સંન્યાસી, અમારો આશ્રમ ઊંચો, આ બધું જે કાંઈ છે બધું જ એક અવિદ્યા છે, અવિદ્યા છે. હા, અમારો આશ્રમનો આ ધર્મ છે એને અમારે પાળવો પડે, એ વાત આખી નોખી છે, એ નોખી છે, પણ અમે ઊંચા. અરે મહારાજ વચનાવદ વર્તાલનું વિસ્મુકે ત્યાગી ગૃહિનો કાંઈ મેળ નથી. ત્યાગ આશ્રમી વ્યક્તિ પણ જો એમ વિચારે કે હું બહુ ઊંચો, તો પણ એની અંદર પેસી ગયેલી એક અવિદ્યા જ છે, માયા જ છે. કેમ, કેવી રીતે? ગુણાદિતાનંદ સ્વામી કે કેટલાકને દર્શન દેવા જઈએ છે ને કેટલાકના દર્શન કરવા જઈએ છે, એ વાત કેવી રીતે બંધ બેસતી બેસે? જો એવું જ હોય તો એ વાત કેવી રીતે બંધ બેસતી બેસે? જો એવું જ હોય તો શિવલાલ શેઠની પૂજામાં નંદ સંતો દર્શન કરવા આવતા એ વાત કેવી રીતે બંધ બેસતી બેસે? થાય જ નહીં. દાદા ખાચર જેવા, ગ્રહસ્થ આશ્રમમાં રહેલા પર્વતભાઈ જેવા, અગતરાયના પર્વતભાઈ જેવા, ગોવર્ધનભાઈ જેવા ભગવાનના ભક્તો, ઊંચી સ્થિતિવાળા લાડુબાન જીવબા જેવા સ્ત્રી ભક્તો, તો એની વાત બંધ બેસતી કેમ બેસે? ત્યાગી ગૃહિનો કાંઈ મેળ નથી. જેની સમજણ મોટી એ મોટો, જેની સમજણ મોટી એ મોટો, વર્તાલનો વિષ્ણુ મહારાજ કહે છે. એટલે ટૂંકમાં કોઈ પણ પ્રકારનું જે આપણને મળ્યું છે એની અંદર કાંઈ અહંકાર નહીં, કશો અહંકાર નહીં. દીન થઈએ તો દીનપણાની અંદર પણ માયા ના ગરી જાય એનું ધ્યાન રાખવાનું. સ્વામીએ કીધું ગરજું થાવ, એટલે મોટા સાધુ તો કેટલું જતન કરે, ખરો આ ગરજુ થશે ને દીન થશે તો પાછી એમાંય માયા આવશે, એટલે એમાં પણ માયા ઓળખાવા માટે મહેનત કરે, ઝીણું ઝીણું કાંતે છે. આપણને પેલા કીધું ગરજુ થાવ, બધું છોડીને ગરજુ દીન થઈ જાવ, હવે દીન થવાનું કીધું સ્વામી કે હવે દીન થશે તો એ પ્રોબ્લેમ છે, એમાંય પ્રોબ્લેમ છે. એટલે બધા પ્રોબ્લેમો ઓળખાવે છે, આનાથી ગભરાઈ જવાની જરૂર નથી. કરવું હવે કરવું શું? કરવું કાંઈ નહીં, સજાગ રહેવાનું. દીન થઈએ તો એ સજાગ રહેવાનું કે દીન પણ હું મારામાં છે, મહારાજને મોટાએ દીધું છે, મારી અંદર કાંઈ નથી, હું કાંઈ એવો નથી. અને એ તો જેને ધારે એમાં દીન પણ હું બતાવે, હું જ દીન થઈ શકું એમ નહીં, બધા દીન થઈ શકે, બધો સદગુણ હોય તો એ દીન થઈ શકે, ભગવાનને મોટા ધારે એ કરે, પણ મારે દીન રહેવાનું છે. આવી રીતનો વિચાર કરે, ભૂપમાં થઈ ભૂપ રૂપે ધનવાન માં ધનવાન, આ તો બરાબર છે. રાજામાં રાજા રૂપે થઈ હોય એ બરાબર છે, ધનવાનમાં ધન ધન રૂપે થઈ હોય.
ઉચ્ચ નીચ નર નારમાં જ્યાં જેવો અભિમાન, ટૂંકમાં અવિદ્યાનું જે ઝીણું સ્વરૂપ છે એનું બીજું નામ છે અભિમાન. ઝીણું છે પણ એનું નામ છે અભિમાન. અભિમાન વસ્તુ એકની એક જ થતી હોય, દાન દેવાની ક્રિયા એકની એક જ થતી હોય, નિષ્ઠાનું સ્વરૂપ એકનું એક જ દેખાતું હોય, પણ એકના સ્વરૂપમાં ભેગ પડી ગયો છે અભિમાનનો, અને એકે પોતાના એ સ્વરૂપને શુદ્ધતાથી જાળવી રાખ્યું છે. એ શુદ્ધતાથી જે જાળવી રાખ્યું એ સદગુણ એને રાજીપો અપાવશે. જેને અશુદ્ધતા એ સ્વરૂપની કરી દીધી છે એને અંદર અભિમાન ભળ્યું હોવાના કારણે રાજીપાનું જોઈએ એવું પાત્ર નહીં બને. એ સદગુણ એને ચોક્કસ ઉપયોગી તો થવાનો, કારણ કે છે સદગુણ, પરંતુ જેટલું કામ ઓલો કરશે એટલું કામ આ નહીં કરે, કારણ કે આમાં માયાનો ભેગ ભળી ગયો, એટલા માટે નહીં થાય. માટે વિચારવાન રહે તો ઓળખાય, વિચારવાન ન રહે તો ન ઓળખાય. અને આ જે સારું હોય એને જ વિચારવાનું, બીજાને વિચારવાનું નથી. આપા પરને ચર અચર સૌને અંતરે વસી અજા, પર પોતાના પરથી કરે છે બેઠી કજા. પોતાના અને બીજાના, ચર અને અચર બધાના અંતરની અંદર આ માયા ઘરીને બેઠેલી છે. એવું નથી આ તો બળદમાંય હોય ને ગધેડામાંય હોય ને ઘોડામાંય હોય. ગોપાળાનંદ સ્વામીની વાતોમાં આવે છે, અંગ્રેજો ઘોડાને દોડાવતા રેસ કરે ટોપીવાળા સ્વામી કે, તેમાં જે ઘોડો બીજા ઘોડાની મોર નીકળ્યો હોય એટલે કે પહેલા નંબરે આવ્યો હોય એ ઘોડાનું વજન તોડવામાં આવે, જ્યારે દોડવાનું શરૂ કર્યું હોય ત્યારે એનું જેટલું વજન હોય એના કરતાં જ્યારે એનો નંબર આગળ આવે અને એનું વજન કરવામાં આવે તો સ્વામી કે શેર વજન વધારે થઈ જાય. શેર વજન વધી જાય, દોડ્યા પછી ઘટવું જોઈએ ને, વધી જાય. સ્વામી કે અહમ વૃત્તિ આટલી ઝીણી છે. આ તો ગોપાળાનંદ સ્વામી જેવા સત્પુરુષ પલ્લા વિના વજન કરી નાખે, સમજ્યા? કાંટે ના ચડાવવો પડે, કાંટે ચડાવવો ના પડે. સ્વામી એકવાર આમ ખાલી ઘોડા બાજુ દ્રષ્ટિ કરી હશે તેનું વજન વધી ગયું એ ખબર પડી જાય. વ્યક્તિની આંખમાં, વ્યક્તિની ચાલમાં, વ્યક્તિના બેસવામાં, વ્યક્તિના ઉઠવામાં, ભલે દિન રૂપે બેસતો હોય, ભલે દિન રૂપે ચાલતો હોય, ભલે દિન રૂપે જોતો હોય, ભલે દિન રૂપે બોલતો હોય, પણ ભગવાનને ભગવાનના સત્પુરુષોના રડાર એવા છે ને, એને પકડી લે છે, પકડી લે છે. આ નિષ્કુળંશનું રડાર એવું છે ને, પકડી લે. હા, આપણને એમ ના કે તું ગરીબ રૂપે વર્તે છે પણ તારે છે ને બહુ તું અભિમાન છે તારી અંદર, એમ ના કે, કારણ કે એને ચડાવવાના છે એટલે એમ કે નહીં. પણ એને ચોક્કસ એમ લાગે કે આ આવી ગયું છે, સારું આ પેલું તો બરાબર છે પણ આ ક્યાંથી આવ્યું, એને કાઢવું છે. એટલે નિષ્કુળાનંદ સ્વામીને આપણી અંદર એ પૂંછડિયા ભાગ બધા કાઢવા છે, ઠળિયા કાઢવા છે. એવું ફળ તો બહુ સરસ આવે, બોર જમો તો બહુ સરસ લાગે, પણ અંદરના ઠળિયા તો કાઢવા પડે. એમ આ સદગુણોની અંદર ગરી ગયેલા ઠળિયા, ખજૂર તો બહુ સરસ આવે પણ ખજૂરની અંદર રહેલો ઠળિયો કાઢવો પડે. પછી અમેરિકા જેવો દેશ હોય તો ઠળિયા વિનાના ખજૂરય મળે, ઠળિયા કાઢીને જ ખજૂર આપે તો બહુ સારું કહેવાય. ઠળિયા કાઢીને ખજૂર આપે તો તોય જોવો તો પડે જ અંદર, કે અંદર હળેલો તો નથી ને, એ જોવું પડે, ક્યાંય હળો નથી પેસી ગયો ને. એમાં બધું ઠળિયાને હળો કાઢવા માટેની વાત છે. બાકી તો સદગુણો છે તો ખજૂર જ છે, ખાધે રાખો, ભેગા કરે રાખો, રાજીપા રૂપે સત્સંગમાંથી લીધે રાખો, વાંધો નથી. ઘી ખજૂર ખાવ રોજ, સદગુણોથી ભગવાનનો રાજીપો લો, સદગુણોથી જ ભગવાનને સાધુ રાજી થશે ને. બાકી ક્યાંથી થાય દાદા? તમે કથામાં બેહો છો રોજ, અહીં આવીને રહ્યા, એ સદગુણ છે. પણ તમને એમ થાય કે અમે જ, એ કોણ આવ્યું? એ અવિદ્યા આવી. હું આ સરસ વાત કરું વાંધો નહીં, પણ મને એમ થાય હું જ કરું, એ શું આવી ગઈ? અવિદ્યા આવી છે. આ બસ આટલી જ ઝીણી છે, આટલી ઓળખાય જાય એટલે પૂરું, કશું છે જ નહીં. બસ એટલું થવું જોઈએ, જે થાય છે એ મારાથી નથી થતું, જે મારી અંદર છે મારું છે જ નહીં, મારું છે જ નહીં, એમાં હું જોર કરવું મારે?
અને એમાં હું માની લેવું કે મારામાં હોય નામાં આની અંદર ના હોય, એની અંદર ના હોય એવું મારે ક્યાંથી વિચારવાનું, મારામાં હોય એવું મારે ક્યાંથી વિચારવાનું? મને મહારાજને મોટાને એવું કરાવવું છે, મને એ પ્રકારે દીધું છે, એની પાસે જે કરાવવું છે ને એ પ્રકારે દીધું છે, હું કોણ કેલ્ક્યુલેશન કરવાવાળો? મારી પાસે શું છે, એની પાસે શું છે? મને જે દીધું છે હું તો વસ્તુ છું, એના ઉપયોગમાં આવવું એ જ મારી પરમ ફરજ છે. બસ આવી રીતે જે રહે ને એમાં અવિદ્યા ના પ્રવેશે. એનું કવચ એક જ છે, વસ્તુ, કાંઈ નથી, હું કાંઈ નથી, એ જ છે જે છે. એને જેટલું પ્રકાશ ઉઘટે પ્રકાશે જ, મારું જેવું પાત્ર છે એ પ્રમાણે પ્રકાશે, પાત્રની તારતમ્યતા પ્રમાણે, જેમ સૂર્ય પ્રકાશે છે પાત્રની તારતમ્યતા પ્રમાણે, એમ મારું જેવું પાત્ર એમને જ ચોખ્ખું કર્યું છે ને, એમને ચોખ્ખું કરીને જેટલું પ્રકાશવું જ પ્રકાશે છે, હજુ ચોખ્ખું કરીને વધારે પ્રકાશવું પ્રકાશશે, અને એમને કદાચ બંધ કરી દેવું હશે આખું પાત્ર, બંધ કરી દેશે. આ એમને બહુ સદગુણી બનાવી દેવા હશે, સદગુણી બનાવશે. મારે તો પુરુષ પ્રયત્ન કરવો એ મારી પરમ ફરજ છે કે હું એવા સદગુણોને મેળવીને ભગવાન અને મોટા સત્પુરુષો સંતો ભક્તોને રાજી કરું. પણ મેળવવા એ મારા હાથની વાત નથી, મારા હાથમાં તો એટલી જ વાત છે, હું તો એક સંકલ્પ કરી શકું એની કૃપાથી, હું તો એ સંકલ્પ પ્રમાણે ચાલવાની ઈચ્છા કરી શકું એની કૃપાથી, ઈચ્છા કરીને એ ક્રિયામાં પ્રવર્તી શકું એની કૃપાથી, પ્રવર્ત્યા પછી એની અંદર સફળ કરવો કે નિષ્ફળ કરવો એ તો મારા નાથની ઈચ્છા છે. એમ જે વિચાર, સફળ થવું તો એ નાથે કર્યું, નિષ્ફળ થવું તો પણ વાંધો નહીં, એની જે ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ, મેં મારો પ્રયત્ન કરી લીધો. એ જે વિચાર એ પેલી અવિદ્યાને આવવા ના દે. એ વિચાર સિવાય ગમે એટલો બળિયો હોય અને ગમે એટલો સદગુણી હોય તો પણ ઝીણી અવિદ્યા એમાં પ્રવેશી જાય. કારણ કે ઝીણી, સ્વામીએ કીધી, સ્થૂળ હોય તો વાંધો નહોતી, ઝીણી છે. માટે આપણે બધાએ થોડો થોડો વિચાર કરશું તો હવ હવની પકડી જશે, મને મારીને તમને તમારી. આવ્યો ગુણ જે આપમાં તેનું બળ લઈ બોલે ઘણું, એમ અવિદ્યાએ ફેરવ્યું શિષ તે સૌ જનતનું. આવ્યો ગુણ જે આપમાં, થોડાક ગુણ પોતામાં આવ્યા એટલે એનું બળ લઈને બોલે ઘણું, બહુ બળ લઈને બોલે. પણ સ્વામી કે અવિદ્યાએ માથું ફેરવી નાખ્યું છે, ભાઈ તારું તને એની ખબર નથી, માથું ફેરવી નાખ્યું છે. અરે ધ્યાન ન રાખીએ ને તો આ જીની વાત ઓળખાવતા ઓળખાવતા અવિદ્યા આવી જાય કે આ વાત, હવે આ વાત ઓળખાવી તમને, નિષ્કુળાન સ્વામી ઓળખાવી, અને મહારાજને ગુરુજીની કૃપાથી મને જેમ હુજ્યું એમ મેં થોડી વાતો કરી, અને તમે મને એમ કહો સ્વામી અવિદ્યા તમે જબરી ઓળખાવી દીધી, હા આ તો કોઈ દાડો વિચાર જ નહોતો આવ્યો સ્વામી, નિષ્કુળાન સ્વામી લખ્યું હતું પણ તમે સમજાવ્યું જ ના હોત તો સ્વામી, તો અમે સમજ્યા જ ના હોત સ્વામી. પછી પથારીમાં પડ્યા પડ્યા વિચારે કે હા હું જો ના હોત તો આ લોકોને ક્યાંથી સમજાત, ક્યાંથી સમજાત? આ બધો પ્રોબ્લેમ છે, અવિદ્યા ઓળખાવાય, ઓળખાવીએ ને કોઈને તોય અવિદ્યા પહેરી જાય, એટલી ઝીણી છે. માટે વિચાર અપને પામવું, મહારાજ પાસે તો બહુ, ભગવાન અને આ મોટા સાધુઓની બહુ મોટી કૃપા છે આપણી ઉપર, બહુ મોટી કૃપા. હું તો આવું વાંચું ત્યારે વિચારું કે આવા મોટા સાધુ જો પ્રગટ જ ના થયા હોત, એને જો આવા ગ્રંથ જ ના લખ્યા હોત, આપણે કરોડો જન્મ સુધી નિષ્ઠાને, સમર્પણને, ભક્તિને, તપને, બધુંય સદગુણોને મેળવ્યા હોત ને, આપણને આપણી અવિદ્યાઓ ના ઓળખાત, આપણને આપણી અંદર રહેલી આ ઝીણી માયાના સ્વરૂપો ન ઓળખાત. આ તો મોટા સત્પુરુષોની અતિશય દયા, અતિશય એટલે અતિશય દયા, એનું મૂળ જીવ ચૂકવી ના શકે એટલી મોટી દયા કહેવાય. આપણને આમ મોટા સત્પુરુષોને કેવા બનાવવા છે, 24 કેરેટ ગોલ્ડ, કોઈ જગ્યાએ ભેગ નહીં, એવા કરવા છે, એવા કરવા છે કે આમ બસ મહારાજની મૂર્તિની અંદર, આપણે જેમ મહારાજની મૂર્તિની અંદર કોઈ જગ્યાએ, મહારાજમાં કોઈ જગ્યાએ કોઈ બીજો માયાનો ભેગ નથી, એવા ને એવા આપણને બનાવવા છે, મહારાજને એવા બનાવવા છે, મોટા સત્પુરુષોને એવા બનાવવા છે. એટલે કરોડો વંદન કે આવા સત્પુરુષો જેને આપણને આવું ઓળખાવાનો પ્રયત્ન કર્યો છે, પ્રયત્ન કર્યો છે. હજુ એની વાતને યથાર્થ તો આપણે ન સમજી શકીએ, પણ જેટલી આપણને જણાય છે એટલી આપણે સમજવા મહેનત કરીએ તો જણાય છે કે કેટલી ઝીણી વાત સ્વામીએ ઓળખાવી છે. ભૂલ ભૂલ્યા દિશ ભગવાનની, દિશા ભૂલી ગયા ભગવાનની, શાના કારણે? લીધી આપણા ગુણની ઓટ, આપણા ગુણોની ઓટ લઈ લીધી,
આપણા ગુણનો ટેકો ઓથ લઈ લીધી કે આપણે તો બસ સદગુણી થઈ ગયા, હવે ભગવાનની જરૂર પડે એવી, હવે તો હું સદગુણી છું ને એટલે ભગવાનને મારી જરૂર પડે. શું વિચાર્યું? ભગવાનને કોની જરૂર પડે? મારી. ભગવાનની મારે ના પડે, ભગવાન મને ગોતે. કે આવો કથા કરવાવાળો ક્યાં મળશે? ભગવાન મને ગોતે. આવો વાગા ધરવાવાળો ક્યાં મળશે? ભગવાન મને ગોતે. કે આવું મારું ભજન કરવાવાળો ક્યાં મળશે? ભગવાન મને ગોતે. હવે સત્પુરુષ મને ગોતે, હું સત્પુરુષને મારે નહીં, સત્પુરુષ મને ગોતે. મારી પાસે છે બધી, બધા સદગુણ મારી પાસે છે. એમને આ કામ કરવું હોય તો મને જ હોપવું પડે, હું જ કરી શકું. જોયું? ભગવાનને આ કામ કરવું હોય ને તો કોને હોપવું પડે? મને જ હોપવું પડે. આ જે આવી ગયું એ અવિદ્યા. ભગવાનને સત્પુરુષ એનાથી અધિક કોઈ સદગુણ ના થવા દઈએ. બહુ મુદ્રાલેખ, આ છે ને મુદ્રાલેખ જેવી વાત છે. મુદ્રાલેખ આમ પેલો હોય ને આરસની તકતી ઉપર લખી રાખે ને, તામ્રપત્ર પર લખી રાખે ને, એમ લખી રાખવું. નહીં તો સદગુણો બધા ઝાકળની જેમ ઉડી જશે આપણા. ગમે એવા આમ અષાઢી મેઘ જેવા સદગુણો આમ વરસતા હોય એવું લાગશે ને આપણને, કે આખા પલળેલા હોઈશું ને, એક દિવસ જતે દિવસ હાવ કોરી ભૂમિ થઈ જશે, પેલી રેતી હોય ને આમ એવા થઈ જવાય. ભગવાને ભગવાનના સત્પુરુષથી પ્રધાન તો કશું ના રાખવું. ભૂલ્યા દિશ ભગવાનની લીધી આપણા ગુણની ઓટ, નિષ્કુળાનંદ એ નરને ખરા ખરી ગઈ છે ખોટ. નિષ્કુળાનંદ સ્વામી કે આવી રીતે જે ભગવાનની દિશા ભૂલે છે, પોતાના સદગુણોનું વજન લે છે, એ તો ભગવાનની દિશા ભૂલી ગયેલો છે અને ખરા ખરી ખોટ જાય છે. હરિબળ ગીતાની અંદર સ્વામીએ આગળ અવગુણનું વજન ના રાખવું, ભગવાનનું વજન રાખવું એની વાતો કરી. હવે સ્વામી સદગુણનું વજન ના રાખવું, ભગવાનનું વજન રાખવું, ભગવાનનું બળ રાખવું એ વાતો કરે છે. અને એના દ્વારા આપણી અંદર રહેલી જે અવિદ્યારૂપ અભિમાનરૂપી માયા છે એને ઓળખાવે છે. આપણે આ અવિદ્યારૂપ માયાને ઓળખીએ, ભગવાનને ભગવાનના સત્પુરુષોને પ્રધાન રાખીએ અને મોક્ષના માર્ગે મહારાજને મોટાને ગમ્ય એવા બનીએ એવું સ્વામી આપણને આમાંથી શીખવાડે છે. કડું 37 અહીં પૂર્ણ થયું છે. ગણશ્યામ.